નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ દેસાણી, મા સાતુરા અંગ્રેજી હાઈસ્કૂલ ભુજ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અને 12 માં લાગુ પડતા એવા ચૂંટણીના નિયમો તેના વિશે અભ્યાસ કરીશું. આથી પહેલા આપણે ચૂંટણીના નિયમો એમાં પણ એવો એક પ્રશ્ન હતો કે હસવો ક્યારે આવે, તો એના કુલ 7 નિયમો છે અને એમાં પણ નિયમ નંબર 4, ત્રણ નિયમો વિશે આપણે સમજ્યા હતા. ત્રણ નિયમો એના કયા કયા છે એના ઉદાહરણો આપણે જોયા હતા. તો એના પછીનો ચોથો નિયમ એવો છે કે ઈતમાં ઈ હસવો આવે, ઈતમાં ઈ હસવો આવે. એવી રીતે ઉદાહરણ જોઈએ આપણે તો ગણિત, તો ગણિતમાં ગ વત્તા ણ વત્તા ઈ વત્તા ત, ગણિતમાં એ ઈતમાં એટલે કે અહીંયા એ ઈત પ્રત્યે લાગેલો છે, તો ણી જે છે એ હસવાઈ આવશે. પુનિત, તો આ શબ્દમાં પણ ઈત પ્રત્યે લાગેલો છે, તો એમાં પણ પુ જે છે એ હસવા આવશે. એવી જ રીતે ત્રીજો શબ્દ છે લલિત, તો અહીંયા પણ એ ઈત પ્રત્યે લાગેલો છે, તો અહીંયા એ હસવાઈ આવશે. એવી જ રીતે ચોથો શબ્દ છે સુમિત, તો અહીંયા એ ઈત પ્રત્યે લાગેલો છે, તો એ પણ હસવાઈ આવશે. એટલે કહેવાનું એ છે કે નિયમ 4 માં એવું કહે છે કે જ્યાં ઈતમાં ઈ હસવો આવે છે, તો અહીંયા ગણિત, તો અહીંયા ણી જે છે હસવાઈ છે. પુનિત, નીતમાં ની જે, પુનિતમાં ની જે છે એ હસવાઈ આવશે. એ રીતે લલિત, અહીંયા પણ લલિતમાં લી જે છે એ હસવાઈ આવશે. એવી જ રીતે સુમિત, તો સુમિતમાં મી જે છે એ હસવાઈ આવશે. ત્યાર પછી જોડણીનો એ પાંચમો નિયમ શું કહે છે એના વિશે આપણે જોઈએ. તો ય પહેલાનો અક્ષર એ હસવો આવે, ય પહેલાનો અક્ષર એ હસવો આવે. તો જોઈએ ઉદાહરણ રૂપે કયા કયા શબ્દો છે આપણી પાસે. પ્રિય, તો ય પહેલાનો જે અક્ષર છે એ પ્રિ એ હસવો આવશે. એવી જ રીતે પાડી યાદ, પાડી યાદ આ શબ્દમાં એ યાની આગળ જે અણ છે એ પણ હસવાઈ આવશે. એવી જ રીતે ક્ષત્રિય, તો ય પહેલાનો જે અક્ષર છે એ હસવાઈ આવે, તો એમાં ત્રી જે છે હસવાઈ આવશે. એ જ રીતે ડાંડિયા, તો અહીંયા ય પ્રત્યે ય ની આગળ ઈયા પ્રત્યે લાગેલો છે, પણ ય ની આગળનો જે એના પહેલાનો જે અક્ષર છે એ હસવાઈ આવશે. એવી જ રીતે નિયમ નંબર 6 એ શું કહે છે, તો ણ અથવા તો ન માં હસ્વ ઈ હસ્વ આવશે. ણ નફીણનો ણ અથવા તો ન માં ઈ જે છે એ હસ્વ આવે. તો અહીંયા જોઈએ ઉદાહરણ કયા કયા એવા ઉદાહરણો, તો યોગીની. હવે વાત છે ણ અને ન, તો અહીંયા યોગીની, તો અહીંયા જે છે ની, યોગીની અહીંયા ણ અથવા તો ત, ણ અથવા તો ન એ જે આવે છે, તો અહીંયા ઘી જે છે એ હસવાઈ આવશે. યોગીનીમાં ઘી હસવાઈ આવશે. એવી રીતે તપસ્વીની, તો તપસ્વીનીમાં એ પણ જે છે એ હસવાઈ આવશે. એવી જ રીતે રોહિણી, ણી તો એના પહેલાનો જે અક્ષર છે એ હસવાઈ આવશે. એવી જ રીતે કામિની, તો અહીંયા પણ શું આવશે, કામિની, રોહિણી, તપસ્વીની, યોગીની, તો એમાં ણ અથવા તો ત જ્યાં ત્યાં છે, તો અહીંયા ન છે તો અહીંયા હસવાઈ આવશે. એવી રીતે અહીંયા ન ની દીર્ઘઈ છે, એના પહેલાનો અક્ષર જે છે હસવાઈ આવશે. એવી રીતે રોહિણી, તો રોહિણીમાં હિ જે છે હસવાઈ આવશે. એવી જ રીતે કામિની શબ્દમાં એ બી જે છે એ હસવાઈ આવશે. ત્યાર પછી નિયમ નંબર 7 જોઈએ, તો એક અક્ષરમાં અનુસ્વાર હોય તો તે એ હસ્વ થાય. એક અક્ષરમાં
અનુસ્વાર હોય તો તે એ હસ્વ થાય એવી રીતે ઉદાહરણ રૂપે જોઈએ તો હું હું પર અનુસ્વાર છે તો હું હસ્વ વાગશું શું તો શું એના ઉપર અનુસ્વાર છે તો હસ્વ ઉ આવશે એવી રીતે તું તો તું પર તું ની ઉપર અનુસ્વાર છે તો એ પણ હસ્વ વાગશે એવી રીતે છું છુમાં પણ છુની ઉપર અનુસ્વાર છે તો એ પણ હસ્વ વાગશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર નિયમ નંબર 4 5 5 6 અને 7 આ સાતે સાત નિયમોનો અભ્યાસ કર્યો સૌથી પહેલા નિયમ નંબર 4 ઇતમાં ઇ હસ્વ આવશે એવા ઉદાહરણો છે ગણી ઉને લલિત સુમિત તો અહીંયા જોઈએ ઇત પ્રત્યય ઇત ઇત અહીંયા લાગે છે તો અહીંયા બધા હસ્વ છે હા ત્યાર પછી નિયમ 5 ય પહેલાનો જે અક્ષર છે એ હસ્વ આવે એના ઉદાહરણો આપણે જોઈએ કે પ્રિય ય પહેલાનો અક્ષર પ્રી પી જે છે હસ્વ છે હા પાળિયા ય પહેલાનો અક્ષર હસ્વ છે હા ક્ષત્રિય ય ની આગળ પહેલા ય પહેલાનો જે અક્ષર છે એ હસ્વ છે હા દાંડિયા ય પહેલાનો અક્ષર જે છે એ હસ્વ છે હા ત્યાર પછી નિયમ 6 માં ન અથવા તો ન માં હસ્વ ઈ હસ્વ આવશે તો એવી રીતે અહીંયા યોગીની ઘી હસ્વ છે હા તપસ્વીની ની માં એ સ્વી જે છે હસ્વ છે હા રોહિણી માં પણ અહીંયા જોતા રોહિણી માં એનો જે પહેલાનો અક્ષર છે એ કયો આવશે તો કે હસ્વ આવશે એવી રીતે કામિની માં એ મી જે છે એ હસ્વ આવશે ત્યાર પછી નિયમ નંબર 7 એક અક્ષરમાં અનુસ્વાર હોય તો તે એ હસ્વ થાય ઉદાહરણ હું શું તું અને છું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ આજે એ જોડણીના નિયમોમાં પહેલો જ કે હસ્વ ક્યારે આવે તો એના જે સાત નિયમો હતા એ પહેલા વિડિયોમાં આપણે જોયું કે ચાર ત્રણ નિયમો જોયા અને સમજ્યા એના ઉદાહરણો જોયા અને સમજ્યા ત્યાર પછી 4 5 6 અને 7 એ નિયમોનો આપણે અત્યારે અભ્યાસ કર્યો તે ખૂબ એ તમે સારી રીતે સમજી ગયા હશો નિયમ નંબર 4 5 6 અને 7 એને ક્યાં ક્યાં હસ્વ આવશે કઈ રીતે કયા કયા એના ઉદાહરણો હશે એના વિશે આપણે સમજ્યા તમે ખૂબ સારી રીતે સમજી શક્યા હશો તો જોડણીના એ નિયમોમાં પહેલો જે પ્રશ્ન છે હસ્વ ક્યારે આવે તો એ બધા નિયમો આપણે યાદ રાખીએ અને એવા બીજા ઘણા બધા ઉદાહરણો આપણી એ ટેક્સ્ટબુકમાં આપેલા છે તો એને પણ આપણે યાદ કરીએ જેથી કરી અને હસ્વ ક્યારે આવે અને દીર્ઘઈ ક્યારે આવે હસ્વ જ્યાં લખવાનું છે હસ્વ જ્યાં કરવાનું છે ત્યાં હસ્વ જ આવે દીર્ઘ ન આવે જેથી કરી અને ભાષા એ વિષયમાં આપણી ઘણી બધી ભૂલો થતી એ અટકે થેન્ક યુ